નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વિજયનાથ બે હજાર બાવીસ સાથે હું છું પ્રદીપ દર્શક મિત્રો ગુજરાતના રાજકારણની અંદર આમ તો અત્યાર સુધી કોઈ દિવસ ત્રીજી પાર્ટી ફાવી નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર ત્રીજી પાર્ટી પગ પેસારો કર્યો હોય તેવું લાગી રહ્યું છે અને પગ પેસારાની શરૂઆત જનસંવેદના યાત્રાથી શરૂઆત કરી સૌરાષ્ટ્રની અંદરથી હાલ આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યું છે ત્યારે સામે પક્ષે કોંગ્રેસ પાર્ટી પણ પોતાનું મજબૂત વર્ચસ્વ સાથે આવનારા ટૂંક સમયની અંદર મેદાને ઉતરશે તેવું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે તો આજે ગુજરાતની અંદર કોંગ્રેસના સંગઠન કોંગ્રેસનું માળખું બે હજાર બાવીસની અંદર અંદર કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ કઈ રીતે રાખશે સાથે બે હજાર એકવીસની અંદર થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કઈ જગ્યાએ કોંગ્રેસ માર ખાધો કઈ જગ્યાએ કોંગ્રેસે પોતાનો વર્ચસ્વની અંદર થોડું ઢીલ રહી તે તમામ વિષય સાથે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે જયરાજસિંહ પરમાર છે કોંગ્રેસના પ્રવક્તા છે આપણે એમની સાથે વાત કરીશું જયરાજસિંહ સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં બાપુ મારો પહેલો સવાલ તમને કોંગ્રેસ પાર્ટીની અંદર બે હજાર એકવીસની અંદર ચૂંટણી થઈ સ્થાનિક સ્વરાજ્યની ત્રેવીસ જિલ્લા પંચાયત હતી બે હજાર પંદરમાં બે હજાર એકવીસમાં એક પણ જિલ્લા પંચાયતની સંગઠન અને માળખાની અંદર ક્યાંક ખામી રહી ના એક વાત બહુ સ્પષ્ટ કહું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સો ટકા મારું ધારવિક પરિણામ મળ્યું નથી એમાં કોઈ બિનમેક નથી અને એનો કોઈ લોલો બચાવ હોય પણ ના શકે પણ અમે ખાસ કરીને તમે જુઓ કે બે હજારની સાલની અંદર જિલ્લા પંચાયત આવી હતી પછી બે હજાર પંદરમાં પણ આવી એ પહેલા નેવું સુધી તો જિલ્લા પંચાયતો કે તાલુકા પંચાયત કે મહાનગરપાલિકા કે નગરપાલિકા સ્થાનિક સ્વરાજની બધી સંસ્થાઓ મોટે ભાગે કોંગ્રેસ સાથે રહેતી હતી પણ એક વાત ચોક્કસ કહું છું કે સ્થાનિક સ્વરાજમાં જનાદેશ છે ને એ કોઈ પોલિટિકલ પાર્ટીને પસંદ કરવાને બદલે એમણે જીત્યા હોય તો પણ અને હાર્યા હોય તો પણ એવું નથી કે જીત્યા એટલે કોંગ્રેસની જય કાર હારી ગયા એટલે હવે મુદ્દા બદલી ગયા એવી વાત છે જ નહીં મારી વાત એટલી છે કે સ્થાનિક સ્વરાજની અંદર ઉમેદવારની પસંદગી પસંદગીમાં સહેજ પણ તમે કારણ કે સોશિયલ એન્જિનિયરિંગમાં એટલું માઇક્રો સોશિયલ એન્જિનિયરિંગ ચાલે છે કે એક ગામ ક્ષત્રિય સમાજનું હોય કે પાટીદાર સમાજનું હોય પણ એમની પસંદગીમાં પણ પાછા એમના આંતરિક જે વ્યવસ્થા છે ખાસ કરી અને સામાજિક વ્યવસ્થા એમાં પણ તમે જો પસંદગીનો ઉમેદવાર ના આપો તો ત્યાં પોલિટિકલ પાર્ટીનું જોવામાં આવતું નથી સાથે સાથે કોઈ પણ ગામ હોય તો ત્યાં સરપંચના સમીકરણ જુદા એ તાલુકા પંચાયતના ઉમેદવાર હોય તો એના સમીકરણ જુદા એ જ પાછું ઉપર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સાથે આવે એટલે બે વોટ આપવાના તો જિલ્લા પંચાયતનું પાછું સમીકરણ જુદું એટલે તમે ક્યારેય લોકસભા અને વિધાનસભાનું જે ટ્રેન્ડ હોય છે જનતાનો જનાદેશ માટેનો એને અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને બંને સાથે ક્યારેય ન સરખાઈ શકાય સ્થિતિ એવી થાય કે જીત્યા પણ છીએ અને હાર્યા પણ છીએ પણ એ અલ્ટિમેટલી એ પ્રજાનો ટ્રેન્ડ અથવા તો મૂડ મૂડ ઓફ ધ નેશન મૂડ ઓફ ધ સ્ટેટ મૂડ ઓફ ધ પીપલ એવું ના જ કહી શકાય અને ખાસ કરી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કે તમે સૌથી વધુ ફર્સ્ટ અવેલેબલ ઓપોર્ચ્યુનિટીમાં કોણ ઉપયોગી છે એ ધ્યાને લેવાય છે એટલે ઘણી વખત કોંગ્રેસનો ઉમેદવાર પણ જીતે અને ઘણી વાર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે ત્રીજી પાર્ટીઓ તો બહુ કહ્યું નહીં આપે ઇટ્રોમાં ઉલ્લેખ કર્યો છે કે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીએ લગભગ બે ત્રણ ચાર હજાર ઉમેદવાર તો મૂકી જ નહોતા શકે કારણ કે એટલા માઇક્રો લેવલ સુધી નવી આવી પાર્ટીનું ના હોય એમાં એમ એમની કમજોરી નથી જોતો પણ જે ઇલેક્ટોરલ સિસ્ટમમાં એટલે કે ચૂંટણીઓના સમીકરણમાં કે રાજનીતિમાં તમારે છેક પાયા સુધી જવું હોય તો તમારી પાસે પોતાનું નેટવર્ક જોઈએ જિલ્લા સમિતિઓ જિલ્લાના પ્રમુખો પછી એની તાલુકાઓ છે બસો ઓગણપચાસ તાલુકા છે ગુજરાતમાં તો એનું તાલુકાનું નેટવર્ક તાલુકા સમિતિ પછી ગામ આવે તો ગામનું નેટવર્ક સાથે સાથે બુથ મેનેજમેન્ટ બુથ પછી પણ એના યુનિટ છે તમે એક બુથમાં જાઓ તો આશરે પંદરથી વીસ યુનિટ જોવા મળે યુનિટ એટલે મોલ્લો સોસાયટી ફ્લેટ્સ અથવા તો ઝૂંપડપટ્ટી કે જે કંઈ આવતું હોય રહેણાંક વિસ્તાર કે જે જો સરવાળો મતોમાં ઉમેરાય છે તો એના સમીકરણો બહુ માઇક્રો લેવલે જવાની વાત આવે તો એક સુરત સિવાય આમ આદમી પાર્ટીને કયા ઉમેદવારો કોઈ જગ્યાએ એમના જીત્યા છે એમનો રેશિયો જોઈ લો એમણે છ હજાર ઉમેદવાર મૂક્યા હતા તો શું પરિણામ આવ્યું જોઈ લો પણ બાબુ સુરત આપણે વાત કરી રહ્યા છો કે સુરતની અંદર જ આમ આદમી પાર્ટી જીતી છે સુરતની અંદર જ વિપક્ષ તરીકે બે બાકી કોઈ જગ્યા નથી પરંતુ છેલ્લા બે મહિનાની અંદર જ્યારથી સુદાન ગઢવી આમ આદમી પાર્ટીની અંદર જોડાયા ત્યારથી આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ અને કંઈક લેવલ સૌરાષ્ટ્રની અંદર હોય કે તમામ ગુજરાતની અલગ અલગ જગ્યા ઉપર હોય કંઈક વધારે દેખાઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં ફેસબુક પોસ્ટમાં કોઈ પણ ગામની મુલાકાત કરીએ તો ગામની અંદર કોઈ પણ વ્યક્તિ એ ભારતીય જનતા પાર્ટીનો હોય કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય એ કોઈ પણ ગામમાં જ્યારે મુલાકાતી આવે છે ત્યારે દરેક પક્ષમાં માનવાવાળા લોકો તમારી મીટિંગમાં આવે છે કોઈ પણ પક્ષની વિચારધારાવાળા સમજો મારી વાત છે બહુ કુતૂહલતાપૂર્વક તમારી મીટિંગમાં ભાગ લે છે અને લેવો પણ જોઈએ કારણ કે એ લોકશાહીની સુંદરતા છે હું મારી વાત કરવા માટે કોઈ ગામમાં ગયો છું તો કોઈ આવે જ નહીં તો તો એ સારી નિશાની નથી લોકશાહીની સારી નિશાની નથી એટલે બધા આવે મારી પણ અપીલ છે કે કોઈ પણ નેતા આવે એની મીટિંગોમાં જાઓ આવી અપીલ કહું એક રાજકીય વ્યક્તિ તરીકે કેવું આપણને લાગશે પણ મારી ગુજરાતી જનતાને આપના માધ્યમથી બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી એ મારી અપીલ છે કે કોઈ પણ નેતા આવે એની મીટિંગમાં જાઓ એમની વાત સાંભળો અને જો પ્રજાલક્ષી ફક્ત વાયદાઓનો વેપાર હોય સપનાઓના સોદા હોય તો એમાં મહેરબાની કરીને નહીં પડતા જનતાને મારી વિનંતી છે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એ તો વિપક્ષમાં જ છે આમ આદમી પાર્ટી તો તો શરૂઆત છે પણ કોંગ્રેસ તો મુખ્ય વિપક્ષની ભૂમિકામાં છે જ ને ભૂતકાળમાં શાસન પણ આપ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક આન્સરેબલ પણ છે પણ ગુજરાતની લાગે વળગે ત્યાં સુધી વાત આજે છવ્વીસ વર્ષ થયા સત્યાવીસમું વર્ષ બે હજાર બાવીસમાં સત્યાવીસ વર્ષ પૂરા થશે એ સમયગાળા દરમિયાન હવે જનતાને કે પ્રજાને તમારે જવાબ આપવો હોય તો ભારતીય જનતા પાર્ટી જ આન્સરેબલ છે તો પ્રજાને પણ વિનંતી છે કે જ્યારે પણ કોઈ પણ આગેવાનો આવે એમની મીટિંગમાં જાઓ એમની વાત સાંભળો એમનો પ્રશ્નો કરો જનતા જ્યારે પ્રશ્નો કરતી થઈ જશે ત્યારે નેતાઓ ખોટા વચન નહીં આપે નેતાઓ જૂઠા વાયદાઓ નહીં કરે એની સાથે જે સાચા અર્થમાં ફિઝિબલ છે અથવા એટલે શક્ય છે એવા જ વાયદા કરશે નહીં તો સમંદરનું એમ કે ખારું પાણી છે એ મીઠું કરી દઈશું ને પહેલાં વાતો આવેલી જ છે મોદીજી બે હજાર ચૌદ પહેલાં જે એમને પ્રચાર પ્રસાર ઝુંબેશ સમગ્ર રાજ્યની અંદર જે માયાજાળા ફેલાવી હતી ગુજરાત મોડેલની એમાં વાત શું હતી વાત તો આ જ હતી કે મોદી સાહેબ આવશે એટલે સમુદ્રનું ખારું પાણી મીઠું થઈ જવાનું છે મોદી સાહેબ આવશે એટલે સ્વર્ગ સુધી સીડી બનાવી દેવાના છે મોદી સાહેબ આવશે એટલે ચંદ્રમાનો ડાઘ મીટાઈ દેવાના છે મોદી સાહેબ આવશે એટલે ચોવીસ કલાકમાં લાહોરમાં તિરંગો ફરકાવી દેવાનો છે મોદી સાહેબ આવશે એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવ વીસ વીસ પચીસ પચીસ રૂપિયા થઈ જવાના છે મોદી સાહેબ આવશે એટલે સેન્સેક્સ લાખ ઉપર જતો રહેશે મોદી સાહેબ આવશે એટલે દાઉદને પકડી લાવવાના છે મોદી સાહેબ આવશે એ ચાઈના પગે પડી જશે આવા સુંદર સપનાઓ દેખાડ્યા હતા આએ તો થવો તવાફો કે કોઠે બંધ કરી લેકિન ઘુંઘરૂ કી ખનક કે ખુદ નાચ બેઠે બાબુ આપ કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીએ જે વાયદા કર્યા એ વાયદા પૂરા નથી થયા જનતા હજી એનાથી નિરાશ છે હવે બે હજાર બાવીસની આપણે વાત કરીએ કોંગ્રેસના દરેક નેતા કહી રહ્યા છે કોંગ્રેસના દરેક કાર્યકર પણ કહી રહ્યો છે કે આવનારા બે મહિનાની અંદર કોંગ્રેસનું સંગઠન મજબૂત થશે પરંતુ કોંગ્રેસ પાસેના ત્રણ પદ તો હજી ખાલીના ખાલી જ છે વિપક્ષ અધ્યક્ષ અને પ્રભારી હું એક વાત કહું કે માત્ર છેલ્લા બે મહિના નહીં અઢારસો પંચ્યાસીમાં જ્યારથી સ્થાપના થઈ કોંગ્રેસની અઠ્ઠાવીસમી ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસી ત્યારે એમાં જે જોડાયેલા હતા એવા એક પણ વ્યક્તિને ખબર ન હતી કે સત્તા આવવાની છે મહાત્મા ગાંધી ઓગણીસો પંદરમાં જોડાયા મારી વાત સમજો સ્થાપના થઈ હતી અઢારસો પંચ્યાસી એટલે ત્રીસ વર્ષ પછી એ મુવમેન્ટ જોડાયા હતા કોંગ્રેસ તો મિનિંગ જ થાય છે ગેધરિંગ ક્લબિંગ ભેગા કરવા હવે એ વખતે કલ્પના નહોતી કે દેશ ગુલામ છે એ આઝાદ થશે આઝાદી આવશે એટલે પાછી લોકશાહી ઢબે ચૂંટણીઓ થશે ચૂંટણીઓ થશે તો જનતાનો જનાદેશ ક્યાં હશે અથવા આપણને સત્તા મળશે એટલે એ દિવસે જે અંગ્રેજોની લાઠી ખાવાની જ છે ક્યારેક અંગ્રેજોની ગોળી પણ આવશે ક્યારેક જીવ ગુમાવવો પડશે પત્ની ઘરમાં છે એ વિધવા થશે બેન છે એ ભાઈ ગુમાવશે આવી દીકરો છે તો પિતા ગુમાવશે પિતા છે તો પુત્ર ગુમાવશે આવી ફક્ત એક જેહાદી તૈયારી કહી શકાય ને કે વતન માટે ફના થઈ જવું મરી એવી તમન્ના સાથે જોડાયેલા લોકોની આ પાર્ટી છે આંદોલનમાંથી ઉભી થયેલી પાર્ટી છે તમે ક્યારેય અપેક્ષા નહીં રાખતા હું આપના માધ્યમથી જનતાને પણ કહું છું ક્યારે પણ કોંગ્રેસ કેડર બેઝ પાર્ટી નથી કોંગ્રેસ આંદોલનમાંથી માંથી થયેલી પાર્ટી છે કોંગ્રેસ એ જન આંદોલન છે કોંગ્રેસ એ સીધે સીધી કોંગ્રેસની વિચારધારા ઘરે ઘરે એક કે એક વ્યક્તિના માનસપટ ઉપર છવાયેલી છે અને સ્પષ્ટ છે અમારે ડબલ સ્ટાન્ડર્ડ નથી બેવડા ધોરણો નથી વાત જુદી કરવી મન કી બાતમાં વાત જુદી કરવી અને પછી વર્તવું જુદું એ કોંગ્રેસની નીતિમાં ક્યારેય નથી તમે આજ સુધી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની જેમ એર કન્ડિશન કે વાતાનુકૂલિત રૂમમાં બેઠા પછી જાઓ ઝાડ કાપી નાખો મોંઘવારી છે જાઓ ડબ્બા ખખડાવો બસોના કાચ તોડી નાખો ઇલેક્ટ્રિકના થાંભલાઓ તોડી નાખો આવી રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કરવાના આદેશો અમારે ત્યાંથી બહાર નથી પડતા અમારો આગેવાન અમારો નેતા પહેલો હોય છે મહાત્મા ગાંધીએ પહેલી ગોળી એમની છાતીમાં ત્રણ ગોળી ખાધી છે પાછળ દેશની જનતા હતી જવાહરલાલ નહેરુ જેટલા દિવસ વડાપ્રધાન રહ્યા છે એના કરતાં વધુ દિવસ જેલમાં રહ્યા છે અને એવું નહીં કે જવાહરલાલ નહેરુ કોઈ એમના પિતાજી કોઈ ચાની કેટલી હતી કે જવાહરલાલ નહેરુના ના પિતા કોઈ જગ્યાએ મજૂરી કરતા હતા ખેતરમાં એવું નહોતું એ જમાનામાં એક બેરિસ્ટરનો ઉદ્યોગપતિનો દીકરો એકના એક દીકરો આ રાષ્ટ્રને સંપૂર્ણ પોતાની સંપત્તિ અર્પણ કર્યા પછી મોતીલાલ નહેરુએ રાષ્ટ્રની સેવામાં ધરી દીધો તો રાષ્ટ્રને અર્પણ કર્યો હતો એટલે આ પક્ષની માત્ર નહીં ધરોહર તમે ભગવીર ભગતસિંહ પણ કોંગ્રેસમાં જ હતા ને સુભાષબાબુ પણ કોંગ્રેસમાં જ હતા કોંગ્રેસની અંદર પણ ઉગ્રવાદી મવળવાદી વિચારધારા હોઈ શકે કે છતાં પણ ગાંધીજીએ કહ્યું કે નહીં ભાઈ આ રસ્તો અહિંસાનો છે તો ત્યારથી લઈને આજ સુધી એટલે ઇન્દિરાજી છત્રીસ ગોળીઓ ખાઈ લીધી ઇન્દિરાજીએ આ દેશની એકતાને અખંડિતતા માટે મારી વાત સમજો ફેડરલ સિસ્ટમ ટકી રહે ફેડરલ જે સ્ટ્રકચર છે આ દેશનું એમાંથી પંજાબ જુદું ન પડી જાય અથવા તો આ દેશની એકતા તૂટે નહીં જે અલગાવવાદીઓ જે અત્યારે આપણે જેને કહીએ છીએ તો એમને પણ સાથી રાખવા માટે એમને પોતાનો જીવ ગુમાયો પ્રાણની આહુતિ આપી રાજીવ ગાંધી બૂટ પરથી ઓળખાયા હતા માત્ર બૂટ પરથી ઓળખાયા હતા એ જમાનામાં લોટોના બૂટ પહેરતા ઇન્ડિયામાં નહોતા પહેરાતા એ રાજીવ ગાંધી એમનું નથી શબ્દ મળ્યું નથી એમના હાડકાના માંસના લોચા પણ નથી મળ્યા તમે જે ફૂલ પધરાવવા માટે સોનિયા ગાંધીની એમની દીકરી પ્રિયંકા રાહુલજી ક્યારે બાપના ગંગામાં કે હરિદ્વાર ગયા છે તો એ એ ફૂલ હતા અમે પછી એને અમે દસ હજાર લોટા લોટીઓ લઈને નથી નીકળ્યા કોંગ્રેસની વિચારધારા સમજજો માનનીય વાજપેયીજી ગુજરી ગયા દસ હજાર અસ્થિ લાયા ક્યાંથી લાયા દસ હજાર એને ક્યારે વટાવવાની કોશિશ કરી હતી જનતાનો રોષ ફાટી નીકળે એક્શન રિએક્શન બરાબર છે બાકી એને વટાવવા માટે જેમ લાશો લઈ અને એના પ્રદર્શન કરવું સમજો પછી આફતને અવસરમાં પલટવી આવી નીતિઓ કોંગ્રેસની નથી કોંગ્રેસ તો જનનીતિ એક આંદોલન છે એક વિચારધારા સાથે સર્વ ધર્મ સંભાવ સેક્યુલરિઝમ ગરીબ તરફી વિચારધારા અને આ દેશનું જે બંધારણ ડૉક્ટર સાહેબે લખ્યું છે એ બંધારણને હંમેશા ઉની આંચ પણ ન આવે એ નીતિ કોંગ્રેસનો ફ્લેગ દેશનો ફ્લેગ થોડો ફરક કોંગ્રેસની વિચારધારા દેશ મારા સવાલની શરૂઆત મેં એ કરી હતી કે ત્રણ પદ ખાલી અને બે મહિનામાં વર્ચસ્વ કરવાની વાત કોંગ્રેસ કરી રહ્યું છે તેની શરૂઆત કઈ રીતે કરશે હું કહું આપને એટલે એટલેથી આગળ વધારી દઉં આપણો પ્રશ્ન બરાબર જ છે થોડો મારો લાભો થયો છે એની સાથે આવશે મારી વાત એ છે કે ત્યારથી શરૂ થયેલી પાર્ટી માત્ર પાવર ઓન્ટી ઓરિએન્ટેડ નહીં હા ચોક્કસ કોંગ્રેસની પણ ભૂલ થઈ હશે હું એવું ક્યાંય દાવો કરતો જ નથી કે જન્નતનો પણ દાવો નથી કરતો હું વાસ્તવિક ધરાતલ જે સ્થિતિ છે એમાં કોંગ્રેસે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ટાંકણી પણ નહોતી બનતી ખૂબ કર્યું છે તમે જે મને પ્રશ્ન પૂછો એમાં કોંગ્રેસની અંદર ગામે ગામ મળે મળલે ઘરે ઘર કોંગ્રેસનો કાર્યકર્તા છે જ્યાં સુધી મેં વાત કરી કે કેડરબેઝ નથી કેડરબેઝ પાર્ટી નથી એટલે અમને શો ન લાગે તમને પેજ પ્રભારીની પેજ પ્રમુખોની વાત ભારતીય જનતા પાર્ટી આજની થોડી કરે છે જે વાત ચૂંટણીને તમે કહ્યું કે ભાઈ પ્રદેશ અધ્યક્ષ સીએલપી હાલ છે જ ક્યાં નથી ત્રણ પદ ખાલી જ ક્યાં છે મને સમજાવો એક જ પદ ખાલી છે પ્રભારીનું એ પણ પ્રભારી રાજીવ સાતવજી ગુજરી ગયા છે એટલે બદલી કાઢ્યા નથી મૂકે એવું તો છે નહીં કમનસીબે એમનું અવસાન થયું છે એટલે એ ખાલી પદ છે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા છેલ્લા બે મહિનાના કાર્યક્રમ જોઈ લો અમિતભાઈના ગામે ગામ ભારતીય જનતા પાર્ટી હમણાં સંવેદના દિવસ ઉજવવા જઈ રહી છે પણ એમને સંવેદના બતાવી નથી સંવેદના તો કોંગ્રેસના આગેવાનોએ બતાવી છે ઘરે ઘરે જ્યાં જ્યાં લોકો કોરોનામાં મૃત્યુ પામે છે એમના ઘરે જઈને સાંત્વના આપવી એમને જે હિસ્સો આપવો એમનું ફોર્મ ભરવું એમને સહાય મળી છે કે નહીં એની વિગતો લેવી આ તમામ કાર્ય સાથે સાથે અમે વિધવા પેન્શનનો પણ જો કોરોનાના કારણે કોઈ બેન વિધવા થઈ હોય તો એને પણ સરકારી કામકાજ આવડે નહીં ના આવડે તો એ કાર્યકર્તા તરીકે આપણી ફરજ સમજી એનું ફોર્મ ભરાય એને સરકારી સહાય મળે અને નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ અમે ગયા છીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં અમે ગયા છીએ એટલા માટે ગયા છીએ કે જેનું કોરોનામાં મૃત્યુ થયું છે કોરોનાના કારણે એને પણ સહાય મળે એના માટે તો આ એક દિવસમાં થતું નથી એના માટે તમારે છેક છે ધરતી ઉપર ધરાતલમાં મેલે મેલે ગામડે ગામડે એક એક ઘર સુધી પહોંચવું પડે આમ આદમી પાર્ટીના નેતા આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીનું એવું કહેવું છે કે જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાના કાર્યક્રમની રજૂઆત કરી કે કોરોનામાં જેનું મૃત્યુ પામે છે તેમના ગામે ગામે જશું અને જનસંકલ્પ યાત્રા કરીશું ત્યારબાદ કોંગ્રેસે પોતાનું આ નિવેદન આપીને કોંગ્રેસ પોતાની યાત્રાએ નીકળ્યું છે એ તો ભ્રમ છે એ તો ભ્રમ છે મહેશભાઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે મને એમના માટે ખૂબ માન છે સારું સોશિયલ કામ કરે છે એમની વ્યક્તિગત ટીકા કરવાનો સવાલ ના હોઈ શકે પણ જો એમનું કોંગ્રેસ માટેનું એવું નિવેદન હોય તો બહુ મોટો ભ્રમ છે આ દેશની અંદર સિકંદરની કબરે જડતી નથી આજે સિકંદરની કબર એ શોધવા જાવ તો ના મળે એટલે આવડા મોટા દેશમાં હવે કહ્યું હતું એટલે કોંગ્રેસે શરૂ કર્યું એવું અને એ પણ પાછી આમ આદમી પાર્ટી જો ભ્રમ પાડતી હોય તો એ નવરો ભ્રમ છે એક તો સ્પષ્ટ સમજવાની જરૂર છે કે રાજનીતિની અંદર તમારી દિશા સ્પષ્ટ હોવી જોઈએ તમારી પાસે નેટવર્ક હોવું જોઈએ ગામે ગામ તમારા માણસ હોવો જોઈએ બૂથ ઉપર કાર્યકર્તા હોવો જોઈએ મહેલે મહેલ્લે તમારો કાર્યકર્તા હોવો જોઈએ પહેલાં આમ આદમી પાર્ટી પાંચ દસ વર્ષ પહેલાં મહેનત કરી અને અઢાર હજાર ચોત્રીસ ગામ છે એમાં પોતાનું નેટવર્ક ઊભું કરે લોકશાહીમાં કોઈ પણ રાજકીય પાર્ટી આવે ચૂંટણી લડે એની સામે કોઈને કાંઈ જ વાંધો ના હોઈ શકે પણ અમે કાર્યક્રમ કર્યો એટલે કોંગ્રેસે કર્યું આવું કહેવું થોડું વધારું પડતું ગણાય એટલે હવે એમના વિચારો એમના ભ્રમ એમના મુબારક છે હમણાં હમણાં તો ભ્રમ તૂટ્યો જ છે અને એવા તો તમે શું જાદુ ચિરાગ કે જાદુની છડી લઈ અને આમ ધૂપ છડી નાખવાના છો કે જેના કારણે રાતોરાત બધું થઈ જાય એવું ગુજરાતની જનતા કે દેશમાં એવું થતું નથી રાજનીતિની અંદર એવું થતું હોત તો ખૂબ પૈસાવાળા મુકેશ અંબાણીને બધા આ દેશના વડાપ્રધાન હોત જો એવું થતું હોત તો જો દાદાગીરી કે ગુંડાગીરી કરવાથી થવા તો દાઉદ ઇબ્રાહીમ વડાપ્રધાન હોત પણ તમારે લોકોમાં લોકો સાથે જવું પડે પોતાનો સોસાયટી એ પોતાનું શહેર નથી પોતાનું શહેર પોતાનો વિસ્તાર એ આખું શહેર નથી એક શહેર એ ગુજરાત નથી અને ગુજરાત એ દેશ નથી આટલી સાદી સમજણ ખાલી કેળવાઈ જાય ને તો પણ મોટાભાગના જે ભ્રમ છે એ ઓટોમેટિક દૂર થઈ જશે બીજી વાત કોંગ્રેસ તો અઢારસો પંચ્યાસીથી અત્યાર સુધી હર હંમેશા પોતાની એક આગવી પદ્ધતિથી કામ કરતી હોય છે લોકો અપેક્ષા રાખે અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીનું અનુકરણ કરતા નથી અમે ક્યારેય બીજી કોઈ પાર્ટીઓનું અનુકરણ કરતા નથી પહેલાં લોકોએ કર્યું એટલે અમે કરો એવી અમારે ત્યાં વિચારધારા ચાલતી જ નથી અમારા ત્યાં કાર્યક્રમોની ફોજ હોય કાર્યક્રમો વિસ્તારવાઈઝ ચાલતા હોય એ સિવાય પણ એવા અનેક કાર્યકર્તાઓ અનેક આગેવાનો જે પાર્ટીને સમર્પિત લોકો છે એમનું સતત કામગીરી પોતાના વિસ્તારમાં અને સામાજિક ક્ષેત્રે બંને જગ્યાએ એમની કામગીરી શરૂ જ હોય છે એટલે ક્યારેય પણ ક્યારેય પાર્ટી કાર્યક્રમ આપે અને લોકો કામ કરે એવું અમારા ત્યાં નથી અમારે ત્યાં ટીલા ટપકા કરવાના અને પછી એવોર્ડ લેવાની પદ્ધતિ કોંગ્રેસમાં નથી જે ભારતીય જનતા પાર્ટીમાં તમને જોવા મળે કે બધા કેસ લગાવી અને પેલા ભરતી મેળામાં જેમ કેમ આવ્યા હોય એવું તમને લાગે કરે એવું નથી અમારા વિસ્તારમાં અમે કામ કરીએ છીએ તો સોશિયલ મીડિયા આવ્યું એટલે એના પ્લેટફોર્મ પર ફોટો મૂકી શકાય છે સોશિયલ મીડિયા ના હોત તો કામ તો લોકો વર્ષોથી કરે છે મહાત્મા ગાંધી વખતે કેમ સોશિયલ મીડિયા કે હતું કે કે મીડિયાએ હતું કે ઇલેક્ટ્રોનિક મીડિયા પણ હતું છાપાઓ બહાર પડતા છાપાઓ કેટલા લોકો વાંચતા એક દેશના એક ટકો લોકોએ નહીં પણ લોકો સાથેનો જે લાકડીયા તાર જેને કહી શકાય એ જે વ્યવહાર હતો એ વ્યવહારથી માઉથ પબ્લિસિટીથી વાત જતી અને અમે અંગ્રેજોને પણ કાઢ્યા છે આ દેશની ધીમે 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 ટાંકણી પણ નહોતી બનતી એવા દેશમાં અમે ઉપગ્રહોએ છોડ્યા છે અમે પ્રાથમિક શાળાનો ઓરડો બનાવ્યો છે અને અમે આઈઆઈએમ પણ બનાવી છે અમે આઈઆઈટીએ બનાવી છે અમે નેશનલ સ્કૂલ ઓફ ડિફેન્સ પણ બનાવી છે એનએસડી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા પુના બનાવી છે સત્યજીત રે ઇન્સ્ટિટ્યૂટ કલકત્તામાં સત્યજી રે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ પણ અમે બનાવી છે અમે કોઈ વસ્તુ કોઈ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક હોય તો ડૉક્ટર વિક્રમ સારાભાઈથી લઈ અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટરોથી લઈને તમામ વસ્તુઓ પછી ઇસરો હોય પીઆરએલ હોય તમામ કાર્યક્રમો વૈજ્ઞાનિકના અવકાશના ધરતી પરના શિક્ષણના આરોગ્યના આરોગ્યના ગામે ગામ પીએસસી ગામે ગામ સીએસસી તાલુકા મથકે સિવિલ હોસ્પિટલ જિલ્લા મથકે સિવિલ હોસ્પિટલ તમે મોટા શહેરમાં જાઓ તો તમને હોસ્પિટલ મળે એ સિવાય રસીકરણના કાર્યક્રમો આજનાની અનેક વખતથી એ પછી ટીટેનસ એટલે ધનુની રસી હોય એ પહેલાં શીતળાની હોય બધી વાત કોંગ્રેસ સત્તામાંથી ત્યારની છે જ મેં તો હા બરોબર બરાબર હવે એક બીજો સવાલ છે કોંગ્રેસમાંથી જ્યારે જ્યારે રાજીનામા પડે છે ત્યારે રાજીનામાની બાદ એક પ્રેસ કોન્ફરન્સ થાય છે અને એમાં એક વાક્ય બોલાય છે કે કોંગ્રેસની અંદર છૂટથી કામ કરવા નથી મળતું અને એ તો બોલતા જાય છે બીજા બેના માટે પણ બોલીને જાય છે કોંગ્રેસની અંદર જે લોકો જાય છે ને આવન જવાની જે પ્રક્રિયા છે ને એ હંમેશા પાવર સેન્ટર સાથે જોડાયેલી છે ગુજરાતમાં કોઈને એમ લાગે કે જાય છે તો રાજસ્થાનમાં આવે પણ છે એટલે કોંગ્રેસ જવાબદાર છે એવું નથી પાવર જવાબદાર છે એટલે નબળા મન્ના ક્યાંક સત્તાની લાલસા કારણ કે જ્યારે ટિકિટ લેવા કોંગ્રેસમાં આવ્યા હોય છે અત્યારે જે ધારાસભ્ય છે એ માનો કે જતા રહ્યા તો એ ધારાસભ્ય બે હજાર સત્તરમાં જ્યારે ટિકિટ લેવા હોય ત્યારે ચપ્પલ ઘસી નાખ્યા છે રાજીવ ગાંધી ભવનમાં ચપ્પલ ઘસી નાખ્યા છે આ એ જ ધારાસભ્ય છે જેમને શક્તિસિંહ ગોહિલ ભરતસિંહ સોલંકી અર્જુનભાઈ મોઢોડિયા સિદ્ધાર્થભાઈ પટેલના ઘરના ચપ્પલ ઘસી જ નાખ્યા છે ત્યારે ટિકિટ મળી ટિકિટ મળી ત્યારે ખબર જ હતી કે કોંગ્રેસ વિપક્ષમાં છે બાવીસ વર્ષથી સત્તા પર નથી એવી ખબર જ હતી ને તો એ કેમ આવ્યા તો પછી જતી વખતે તમે તમારા માતાને ગાળ ભાંડીને નીકળો એ વ્યાજબી વાત નથી તમારે સ્પષ્ટતા કરી દીધી ભાઈ મને અહીંયા સત્તા મળે નથી મારે પંદર કરોડનું દેવું છે ચૂકવવું છે મને અહીંથી મળે એમ છે કઈ દેવું જોયું મેં ગુનો કર્યો છે મારા ઉપર ત્રણ ચાર કેસ ચાલે છે અથવા મારા ભાઈ ઉપર કેસ ચાલે છે હું નામ સાથે મારે વ્યક્તિગત પડવું નથી આ ડેકોરમ ના જળવાય બાકી તો કેસો પાછા ખેંચાવા એટલે ફિયર ઓર ફેવર વિશ્વની અંદર બે પ્રકારની રાજનીતિ ચાલે છે કે કાં તો તમે એને ફિયર એટલે ડરાવો ધમકાવો અથવા તો ફેવર એટલે લાલચ આપો લાલચ છેક બાળકને ચોકલેટથી શરૂ કરી છેક મિનિસ્ટર સગનવિધિ સુધી જાય એ લાલચ જ છે એટલે ક્યાંક પૈસાની લાલચ ક્યાંક સત્તાની લાલચ ક્યાંક પદની મોહ ક્યાંક કમાવાની લાલચ ક્યાંક ભ્રષ્ટાચાર કરવાની લાલચ કોંગ્રેસમાં એમને શું મળે શું કોંગ્રેસમાં એક તો અમારી જોઈએ લાલબત્તીવાળી ગાડી છે નેતા પ્રતિપક્ષની વિપક્ષની એક તો ગાડી છે કોંગ્રેસની એમની નારાજગી શેના માટે છે એ તો મને સમજાવો તમે ધારાસભ્ય થઈ ગયા તમને ટિકિટ આપી તમે ચૂંટાણા તમને ખબર છે કે વિરોધ પક્ષો નેતાનો એક તો પદ છે તો અમે એમને આકર્ષણ માટે અથવા તો ઓબ્લાઇઝ કરવા માટે અમારી પાસે વિપક્ષ કોઈ પણ વિપક્ષ ની પાસે ક્યાં જગ્યા હોય છે અમે એમને કઈ રીતે સંતોષ કરી શકીએ અને પછી સતત અસંતોષ જ હોય તો પછી તો ભોગ એમના એમને જવું જ કોણ રોકી શકે છે ત્યારે છેલ્લો સવાલ મારો તમને કોંગ્રેસ પાર્ટી બે હજાર બાવીસની અંદર વાત કરી રહી છે જો મેં અર્જુનભાઈ મોઢવાડા સાથે પણ વાત કરી વિજયનાથની અંદર મનીષભાઈ દોશી સાથે વાત કરી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સાથે પણ વાત કરી એક જ જવાબ ત્યાંથી મળે છે દરેક જગ્યાએથી કે કોંગ્રેસ બે મહિનાની અંદર પોતાનું નેતૃત્વ મજબૂત કરે છે ગ્રાઉન્ડ લેવલ સુધી મજબૂત કરે છે તો આવનારા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીની અંદર બે હજાર સત્તરમાં કોંગ્રેસ સત્તા માટે થોડી સીટ માટે રહી ગઈ પરંતુ અત્યારે હાલ કોંગ્રેસ પાસે પાસઠ ઉમેદવારો છે પાસઠ ધારાસભ્ય છે તો બે હજાર બાવીસની અંદર કોંગ્રેસ કઈ રીતે પોતાનું માઇક્રો પ્લાનિંગ કરશે અને કેવા ઉમેદવાર રાખશે પહેલી વાત તો કે ગામે ગામ તાલુકે તાલુકે અમારે ત્રણ ચાર પેટર્નથી સંગઠનની પ્રક્રિયા ચાલુ છે કોઈએ કહ્યું કે ના કહ્યું હોય હું એમની વાત સમજાવું છું કે એક તો સૌથી પહેલાં જે ઇલેક્શન લક્ષી જે કામ હોય ચૂંટણીલક્ષી એમાં બૂથ મેનેજમેન્ટ તો અમારી પાસે છે જ દરેક પેજ પ્રભારી તો અમારી પાસે છે જ એને ઓપરેટ કરવા માટે જે શક્તિ કેન્દ્રો એટલે કે બૂથ બૂથ છે બૂથ એ બૂથ ઉપર સંયોજકો છે મેલ અને ફિમેલ બંને સંયોજક છે એના વાલી આપણે વાલી પણ ગાર્ડિયન કહી શકાય એ બૂથના વાલી તો મેલ અને ફિમેલ એટલે કે સ્ત્રી અને પુરુષ બંને ત્યાં છે એના પછી ઉપર તાલુકાનું માળખું છે અને માત્ર તાલુકાનું માળખું નહીં તાલુકા પંચાયત બેઠક પણ અમારી પાસે માળખું છે એના ઉપર એક જિલ્લા પંચાયત આવે તો જિલ્લા પંચાયત વાઇઝ પણ માળખું છે ને પછી જિલ્લા સમિતિ છે અમારી પાસે પ્રદેશ સમિતિ છે આ આખા નેટવર્કમાં ક્યાંય પ્રદેશ પ્રમુખ હોય કે ના હોય પ્રભારી હોય કે ના હોય પ્રભારીએ તો કામ શું જોવાનું છે પ્રભારીએ તો નાના મોટા ડિસ્પ્યુટ હોય તમારી મારી વચ્ચે ગજગરા હોય નાનો મોટો અથવા તો વિચારભેદ હોય દ્રષ્ટિભેદ પણ હોય તમને છ નંબર બતાવો તમને છ વંચાય મને નવ વંચાય છે તો તમારો એ તમારો એંગલ જુદો છે મારો સમજવાનો એંગલ જુદો છે તો બંને વચ્ચેથી કોમન મિનિમમ બેસ્ટ એટલે સરેરાશ કઈ સારી ઘણી વખત તમારી વાત સાચી હોય મારી વાત ખોટી છે પણ ખોટી વાત માન્ય રાખવામાં આવે છે કારણ શું છે કે તમે એક્સ વ્યક્તિની વ્ય વ્યક્તિની ભલામણ કરતા હોઈએ તો આખા તાલુકાના સરાઉન્ડિંગમાં પંદર બેઠકો છે તો તમામ જ્ઞાતિઓને પોતાનું પ્રતિનિધિત્વ વહીવટમાં ભાગીદાર બનવાનું હોય તો અમારી જ્ઞાતિ વહીવટમાં ભાગીદાર છે એવું બતાવવા માટે ક્યાંક બહુમતી ના હોય તો અમે બ્રાહ્મણની બેઠક આપીએ છીએ ક્યાંક બહુમતી ના હોય તો અમે ઓપન સીટ હોય તો દલિત સમાજને પણ પ્રતિનિધિત્વ આપીએ છીએ નહીં તો મોટી વસ્તી તો પાટીદાર અને ક્ષત્રિય સમાજની જ છે તો તો બધા એ જ ચૂંટણીઓમાં ઊભા રહે જો જો એવું હોય તો તો ઉમેદવાર તો ત્રીજા કોઈને ચાન્સ જ ના મળે પણ અમે સરેરાશ તમામ જ્ઞાતિઓને પોતાનું પ્રતિનિધિત્વ મળે જાતિવાદ નહીં પાછો એમાં પોતાનું પ્રતિનિધિત્વ મળે અને એમ લાગે કે અમારો પણ લોકશાહીમાં વહીવટમાં હિસ્સેદારી છે આવું કરવા માટે ઘણી વાર તમારી ભલામણ મજબૂત હોય તો પણ ન સ્વીકારાય એટલે પછી અસંતોષ લાગે અથવા તો જૂથવાદ લાગે પણ જૂથવાદ વિપક્ષમાં હોય ત્યારે તમને સપાટી પર લાગે ભારતીય જનતા પાર્ટી છે તો સીઆર પાટીલ અને વિજયભાઈને કેટલો જૂથવાદ છે કોને ખબર નથી આનંદીબહેનના અમિતભાઈનો ગજગ્રહ કેટલો છે કોને ખબર નથી ભૂતકાળમાં અડવાણીજી નરેન્દ્રભાઈ બધા હતા તો ગજગા લોકોને ખબર જ છે પણ તમે કોંગ્રેસની અંદર તમે જે વાત કરીએ કોંગ્રેસનું આંતરિક લોકશાહીનું પ્લેટફોર્મ મજબૂત છે અમારા ત્યાં પ્રદેશ પ્રમુખને પણ કોઈ પણ નાના નાનો કાર્યકર્તા એમનો સીધો મળી શકે વાત કરી શકે એમના વિરુદ્ધની રજૂઆત હોય તો પણ કરી શકે કે સાહેબ તમે પેલો નિર્ણય લીધો છે ને ખોટો નિર્ણય છે આવું કહી શકે નક્કી પ્રદેશ અધ્યક્ષ હોય તો એમને સોનિયાજીએ સત્તા આપી છે જે કરવું એમને કરી શકે પણ અમારો કાર્યકર પ્લેટફોર્મ છે ભારતીય જનતા પાર્ટી છે કોઈ એની તાકાત આજે કે નીતિનો વિરોધ કરી શકે એમની પોલિસીનો વિરોધ કરી શકે એક કાર્યકર્તાની તાકાત છે સી આર વિરુદ્ધ બોલી શકે અથવા તો સત્તામાં બેઠેલા એક ધારાસભ્ય કે કોઈ મંત્રીની તાકાત છે કે આમાં વિજયભાઈ ખોટા છે એવું કહી શકે એવું અમારે ત્યાં નથી અમારે ત્યાં રાહુલ ગાંધી સાથે કામ કરવાવાળા ત્રેવીસ વરિષ્ઠ આગેવાનો જેમાંથી મોટાભાગના મુખ્યમંત્રીઓ કેન્દ્રમાં ચાર ચાર પાંચ પાંચ સાત સાત વાર કેન્દ્રમાં મંત્રી રહી ગયા હોય પોતાની જીવનના ચાલીસ પચાસ વર્ષ જાહેર જીવનમાં એને કોંગ્રેસ પાર્ટીને સમર્પિત કર્યા હોય એવા જી ટ્વેન્ટી થ્રીના જે નામનું લિસ્ટ વાંચી લેજો લોકોને એવું લાગે છે કે જી ટ્વેન્ટી થ્રી એટલે બળવો કે બળવો નથી હાઉ ટુ રન ધ પાર્ટી તમારે જમાનાની સાથે તાલ મિલાવવા માટે ડાર્વિને પંદરસો વર્ષ પહેલાં લખેલી છે સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ એન્ડ સ્ટ્રગલ ફોર ધ એક્ઝિસ્ટન્સ એટલે તમે સમયની સાથે તાલ મિલાવો એટલે જે જેને તાલ નથી મિલાવ્યો ઘસાઈને નાશ પામે છે ડાયનોસોર કેવું મોટું પ્રાણી હતું તો ઘસાઈને નાશ પામ્યો આજે એનો અસ્તિત્વ નથી હેન્દ્રી સેન્ડો ઘડિયાળ આજે એનો અસ્તિત્વ નથી એમ્બેસેડર ગાડી નોકિયા ફોન મોટોરોલા ફોન તમે જોઈ લો બ્લેકબેરી ફોન આજે કોઈ વાપરતું નથી તો સમયની સાથે તમે તાલ મિલાવો તો આ આગેવાનોએ આપણે હાઉ ટુ રન ધ પાર્ટી સંગઠનને વધુ મજબૂત કઈ રીતે કરી શકે એની વાત કરી છે કમનસીબે દેશનું મીડિયા કોઈ વ્યક્તિગત કોઈની ટીકા નથી કરતું પણ કમનસીબે દેશનું મીડિયા કોંગ્રેસને એમ કે આંતરિક માથાકૂટ છે અને રાહુલ ગાંધી સામે એવું કોઈ બળવું છે જ નહીં ભાઈ એમને વાત કરી છે કે આવું થઈ શકે આવું થાય શશી થરૂર હોય તો એમના વિચાર વિદેશ નીતિના શું હોય તો રજૂ કરે જયરામ રમેશ હોય તો આર્થિકની વાત કરે તો દરેકની પોતાની એક આગવી વિશેષતાઓ છે અમારી પાસે મોન્ટેક્સી અલુવાલિયા છે ડૉક્ટર મનમોહનસિંહજી છે દિલેકની પણ છે નંદન નિલેકની જેમને આધાર કાર્ડની કે યુઆઈડી યુનિક આઈડીની શોધ જેને શોધ કરી છે એટલે એવા અનેક તજજ્ઞ અમારે અમાર ક્યાં સાક્ષી મહારાજોથી સાધ્વી પ્રાચીઓથી કામ લેવાનું છે અમારે ક્યાં પ્રજ્ઞા ઠાકોરથી કામ લેવાનું છે અમારે તો બધા તજજ્ઞ છે એકબીજા માથા ફોડે એવા તો એક તે તરાર લોકો છે તો એમની સાથે કામ લેવાનું હોય ને બુદ્ધિશાળી લોકો જોડે કામ લેવાનું એટલે પ્રશ્નો થાય સ્વાભાવિક છે એટલે કોઈને એમ લાગે કે આર્થિક ડકો આર્થિક ડકો નથી બહુ તંદુરસ્ત લોકશાહી અને એકદમ સરેરાશ સરેરાશ એકદમ સાઉન્ડ જેને કહી શકાય તંદુરસ્ત નિર્ણય લઈ શકાય એટલા માટેની આ સ્થિતિ છે એટલે માત્ર પ્રભારી છે આ અઠવાડિયામાં આવી જશે એમાં પણ પ્રાયોરિટીમાં પંજાબમાં સરકાર છે રાહુલજીની માટે પ્રાયોરિટી પંજાબ હોય સ્વાભાવિક છે એમના માટે રાજસ્થાનમાં સરકાર છે તો રાહુલ ગાંધી માટે રાજસ્થાન પ્રાયોરિટી હોય હવે ગુજરાતનો વારો છે આવી જશે બિલકુલ ખૂબ ખૂબ આભાર જયરાજસિંહ અમારી સાથે વાત કરવા બદલ તો આ હતા કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર જેમની સાથે આપણે વાત કરી ટૂંક સમયની અંદર ગુજરાતની અંદર પ્રભારીનું પદ ખાલી છે તે પણ ભરાઈ જશે સાથે આવનારા સમયની અંદર બે હજાર બાવીસની જ્યારે ચૂંટણી થવા જઈ રહી છે ટૂંક સમયમાં તેમનો સમયગાળો પણ નજીક ધીરે ધીરે આવતો જઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પાસે આંતરિક માળખું તદ્દન રીતે તૈયાર છે આવનારા સમયની અંદર કોંગ્રેસને પોતાનું આંતરિક જે માળખું જે બનાવેલું છે તૈયાર પડ્યું છે એ માળખાને કઈ રીતે જાગૃત કરવું તેને લઈને પણ આવનારા સમયની અંદર ડિસિઝન લેવામાં આવશે પરંતુ હાલ એ જોવાનું રહેશે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવનારા સમયની અંદર પોતાના એકસો ને બ્યાસી વિધાનસભાના પદ ઉપર કઈ રીતે પોતાના ઉમેદવાર મૂકશે અને ઉમેદવાર કઈ રીતે પોતાના મત વિસ્તારની જનતાને વિજય બનાવવા માટેની પ્રયત્ન કરશે અને પોતાના આવનારા સમયની અંદર ધારાસભ્ય બનશે તો કઈ રીતે પોતાની જનતા સમક્ષ પોતાની વાત લઈને જશે હાલ વિજયનાથમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર